હાય, કેમ છો? ગુડ ઇવનિંગ. આમ સાંજ પડવાની બિલકુલ તૈયારી છે અને આજે અમે જરા એકદમ ખુશનુમા ખ્યાલનો ખેલ આરંભ્યો છે એ રીતે કે આજે અમે આ સાંજે આ સરસ મજાના સુનેરી તડકામાં એટલા બધા સરસ મજાના લોકોને મળવાના છીએ, એવા સરસ સરસ સોનેરી વ્યક્તિત્વોને મળવાના છીએ કે અમારી સાંજ તો સુધરી જવાની છે અને તમારી સાંજ પણ પેરેલલી અમારી સાથે સાથે થોડી સરસ નિખરતી રહે એ માટે જ આ આખે આખું લાઈવ સેશન ગોઠવ્યું છે. આજે મારે તમને એટલું કહેવું છે કે બેક ટુ બેક બે લાઈવ સેશન છે, એટલે તમે ક્યાંય ના જશો. તમે છો અને કરી રહ્યા છો જલસો જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે અને અત્યારે એનો એક સરસ મજાનું કોન્વર્સેશન થવા જઈ રહ્યું છે, શુદ્ધ દેશી સંવાદ. ઓકે, સો આજના શુદ્ધ દેશી સંવાદમાં હું નૈષદ આપનું સ્વાગત કરું છું અને સ્વાગત કરું છું એટલા ટેલેન્ટેડ વ્યક્તિત્વનું મારી સાથે કે જે લોકો આવતીકાલે જ એક સરસ મજાની નવી નક્કોર અને ઘણી જણે બસ ક્રિએટ કરી છે, ઘણી બધી જણે વાહવાહી ઓલરેડી મેળવી છે એવી એક ફિલ્મ લઈને આવી રહ્યા છે. મારી સાથે છે લાંબો રસ્તો ફિલ્મના આ કલાકારો, આ ખૂબ અનુભવી અને ટેલેન્ટેડ કલાકારો. પ્લીઝ વેલકમ, મેક સમ નોઇઝ ફોર ધીસ અમેઝિંગ બંચ ઓફ આર્ટિસ્ટ, જય સોની. અને પેલા હિન્દી ફિલ્મોમાં જેમ લખાય છે એમ બેબી જાનુષી. ઓકે, સો આ બધા બહુ જ આવડતવાળા, બહુ જ અનુભવી અને સજ્જ લોકો છે. પોતપોતાની રીતે પોતપોતાના ક્ષેત્રમાં ખાસ્સી લોકપ્રિયતા એમણે મેળવેલી છે અને ખૂબ બધા લોકોની સામે એ પોતાની સજ્જતા સાબિત કરી ચૂક્યા છે. જય બહુ પોપ્યુલર ફેસ છે ઇન્ડિયન ટેલિવિઝનનો અને તમે એને નાનેથી મોટો થતો આ જ પડદા ઉપર ક્યાંક જોયો હશે. એકદમ ગલોલા જેવો બાબાથી એકદમ આમ હેન્ડસમ હાંક એવું કરવું પડે એવો એ હવે સરસ મજાનો તૈયાર થયો છે. આખે આખી પ્રોગ્રેસ એની આપણે ટેલિવિઝન પર આપણે સાક્ષી રહ્યા છે અને શ્રેણુ ઇઝ ઓલરેડી અ વેરી પોપ્યુલર ફેસ. અત્યારે જ એની 2-3 સિરિયલ્સ ઓન એર છે અને ઘણા બધા માધ્યમો પર છે. એક સરસ ફિલ્મ આવી હતી વીર હમીરજી, જેમાં તમે મૌલિકભાઈને જોયા હશે અને એણે પણ ખાસી બસ ક્રિએટ કરી હતી. તો એક એક સુંદર કોન્વર્સેશન હવે અહીંથી થવા જઈ રહ્યું છે. I welcome you all. Thank you very much for joining. Hello everyone. Hi. Fine. મારી યાદ અપાવવાની જરૂર નથી, છતાં પણ જલસો એ ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન છે. હું નૈષદ છું અને આ છે શુદ્ધ દેશી સંવાદ. રાઈટ, ઓકે. સો પહેલો જ સવાલ જે મને જોડણીના, એટલે અંગ્રેજી જોડણીના પ્રશ્ને છે, લાંબો રસ્તો એમ 2-3 ઓ કેમ છે? મેં ખાસ્સા સમય સુધી એને લાંબુ રસ્તું કર્યું છે. મેં કીધું આ કઈ મૂવી છે જે આ લાંબુ રસ્તું છે? રજતભાઈ અહીંયા બેઠા છે, મારે એમને પૂછવું છે, પણ એ પછી એકચ્યુઅલી આ એમને જ ડિસાઈડ કર્યું છે અને અમને વી ડોન્ટ નો કે કેમ લાંબુ રસ્તો, મે બી રસ્તો બહુ લાંબો હતો એકચ્યુઅલી. હજી બી 2-4 ઓ નાખતો તો ઇટ વોઝ જસ્ટિફાઈડ કે હા યાર બહુ લાંબો હતો. એટલે એ ફિલ્મમાં પ્રોટોગોનિસ્ટ ના રસ્તામાં આવતા રોડા છે. આટલા બધા વર્તુળો માંથી નીકળવાનું છે, પણ આમાં કઈ પેલી એક અક્ષર ઉમેરો ને કાઢો એવી પોસિબલ એવું હોય શકે છે. બીકોઝ એ અમારા પ્રોડ્યુસર જે છે રજત ચૌધરી, એમને જ ખબર હશે. ક્યાંય બી તમને દેખાય ને રજત ચૌધરી, એમને આ પ્લીઝ પૂછજો, અમારા વતી બી પૂછજો, કે અમને બોલતા નથી કઈ. તો તમે પ્રોડ્યુસર્સ નું જનરલી એવું હોય છે કે ફિલ્મ દોરાન ફિલ્મ સાથે કશું નહીં બોલે, ફિલ્મ પછી બહુ બોલશે. સો વેઇટ ફોર ધ રિલીઝ. ક્યાંય બી એક માણસ દેખાય ને આમ કરીને, ધેટ ઇઝ રજત ભાઈ. ઓકે, સો પહેલો બહુ સ્વાભાવિક સવાલ, શું છે ફિલ્મમાં, કેવી રીતે આ ફિલ્મ સુધી પહોંચ્યા અથવા તો આ ફિલ્મ તમારા સુધી કેવી રીતે પહોંચી? વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? અગેન, ઈટ વોઝ ખાસો લાંબો રસ્તો, એ આખી જર્ની હતી. અમે બધા જ અલગ અલગ કોર્નર્સ માંથી કેવી રીતે સાથે ગોઠવાયા. ઇટ્સ અ રીઅલ મૌલિક બરોડા થી આવ્યો, જાનુષી વોઝ હિયર ઇન અમદાવાદ અને અમે બે મુંબઈમાં હતા, એટલે કેવી રીતે બધા એક સામટા. ઇટ વોઝ ઓલ કોન્સિક્વેન્શિયલ કે બધું અમે સાથે ગોઠવાઈ ગયા એક સામટા. એન્ડ ઇટ વોઝ અગેન અ લોંગ જર્ની. ઓકે, બટ આઈ થિંક સામટા
અલગ અલગ જગ્યા ની અલગ અલગ લેંગ્વેજ હોય છે, લાઈક આઈ એમ ફ્રોમ નવસારી, અમારું એકદમ અલગ ઠેઠ હોય કે અલગ કહી જતો છે, કેટલા વાગે? 2 વાગે. સો આઈ I I love to I ani main hu kya hu ha main hu kya main hu kya main em kya to se nahi mile nahi mile so come there is this girl from Navsari hamari jodi koi ni pan sath Surat ni olkhad kaadi leti hoye che ya convent yes to baki nu pachi so mane jene alag alag jagah ni je language ni bahu I very I like it you know to hear and all to shenu bhi jare ફિલ્મની શૂટિંગ વખતે એક બે વર્ડ એવા બોલી રહ્યા છે, પાછું બોલ પાછું બોલ, એ કે તને કઈ થઈ ગયું હોત તો એક તો ગુજરાતી મૂવી કર્યું, ખાસા ટાઈમથી તમે લોકો મુંબઈમાં એટલે સ્થાયી થયા છો, એટલે યુ યુ બેસિકલી ફ્રોમ નવસારી, તો હમણાં જ નહીં સ્કૂલિંગ મેં નવસારી કર્યું એન્ડ ફોર કોલેજ પછી હું બોમ્બે શિફ્ટ થઈ ગયો, તો આઈ થિંક ઇન 2001 હું બોમ્બે આવ્યો હતો. સો દેન યુ બેઝિકલી ફ્રોમ બરોડા? બેઝિકલી ફ્રોમ બરોડા, બોર્ન એન્ડ બ્રોટ અપ ધેર, ખાલી 6 યર્સ થી હું મુંબઈમાં રહું છું. અરે વાહ, તો તમને ત્યાંના ગુજરાતીનો પણ બહુ જરા જુદો અનુભવ હશે. હું જ્યારે હું નવસારી થી બોમ્બે ગયો ને, તો એટલે જે કોલેજમાં એડમિશન થયું તો બધા યુ નો હિન્દી એન્ડ ઇંગ્લિશ એન્ડ ઓલ ધેટ, હવે ભલે કોન્વેન્ટ આઈ વોઝ ઇન ઇંગ્લિશ મીડિયમ પણ ક્યારેય ઇંગ્લિશ બોલતા નહોતા, અને પ્રિન્સિપલે કીધું કે જે બી ઇંગ્લિશ નહીં બોલે એને 50 રૂપિયાનું ફાઇન, એટલે ખીચામાં 50 રૂપિયા લઈને ફરતા હતા, કાંઈ ખાય એટલે ભાઈ હાલો 50 રૂપિયા ઇંગ્લિશ નહીં બોલાય. અને દેર વર મેની ઇન્સિડન્ટ્સ કે અમે એકચ્યુઅલી એટલું ક્લાસમાં હોય ને કે સ્પોઇલ્ડ બ્રાઇડ્સ કે આ લોકો થોડા બગડેલા જ છે, તો એમાં નામ આવતું અમારું એન્ડ નથિંગ ટુ ફીલ પ્રાઉડ એન્ડ ઓલ. તો એમાં યુ નો વન્સ આઈ વોઝ આઈ વી ડિન્ટ ડુ એનીથિંગ, કાંઈ અમારો વાંક જ નહોતો, હું એને ખાલી પૂછ્યું અચ્છા આજુ તો હોમવર્ક થઈ ગયું, હા હા ભાઈ થઈ ગયું ઓકે, અને જોયું તો બોર્ડ પર નામ અમારું હશે, પણ અમે લોકો વાત નહોતા કરતા, અમે હોમવર્કનું પૂછતા હતા. એન્ડ પ્રિન્સિપલ કેમ, સો ટેલ મી વોટ ફોર યુ ગાઈઝ ડુઈંગ, એટલે મેં મારા ફ્રેન્ડને કીધું કે તું બોલે કે યાર આને પાછું ઇંગ્લિશમાં જવાબ આપવાનો, એ કે કઈ રીતે કહીએ આને કે અમે કઈ કર્યું જ નથી, અને એ કે વોટ એવર યુ વોન્ટ ટુ સે સે ઇન ઇંગ્લિશ, કે જો હવે આને ઇંગ્લિશમાં કઈ રીતે કહેવાનું કે અમે કઈ કર્યું જ નથી, તો અમે બે ડાયરેક્ટ બહાર આવી ગયા. ઓકે, સો વેન આઈ કેમ ટુ બોમ્બે, સો બોમ્બેના બાકી બધા તો ઠીક છે, પણ બોમ્બેના ગુજરાતીઓ પણ હસતા હતા મારા પર, કેવી લેંગ્વેજ બોલે છે, મમ્મીને કે તમારો છોકરો કેમ આવી લેંગ્વેજ બોલે છે, તો વેરી થેટ. એન્ડ હિન્દી ઇંગ્લિશ તો મેં વિચાર્યું જ નહોતું કે આઈ કેન સ્પીક ઓર આઈ કેન નો નો વોટ એવર, દેટ વોઝ વેરી લાઈક યુ નો ફાર ઓનેસ્ટ ઇઝ ધીસ, બટ હિન્દી બી મારું કેવું હતું ખબર છે, આપણે ત્યાં કેવું બોલતા નવસારીમાં યુ નો હિન્દી વોઝ લાઈક કે ભાઈ આઉંગા તો આઉંગા નહીં તો છેલ્લે કેવડાય તો દઉંગા જ, સો આઈ વોઝ વેરી યુ નો એન્ડ when I wanted to try in this industry, jare mara friend ki chal tu bhi audition mein chal, maine ko bhai apne ko aata nahi hai ye sab, to then I said ki your if you are not fluent with your Hindi English you just go back home, so then the journey started, there was also lambo rasto. Yeah. So yeah, so but how honest is this, it gai ka vich teachers day gayo che, on that note I am sure ke your principal must be proud of you. So વડોદરા ની પણ ગુજરાતી તો જરા જુદી છે, કારણ કે મરાઠી કલ્ચર ત્યાં ખાસું છે, એટલે એમનું પેલું બે વાળો છે, ક્યાં ગયો તો બે, ને તું એ શું કીધું, હા હા શી આ બોલે છે રીઅલ લાઈફ માં, તું એ શું કીધું, આવી બોલે છે, એ હું ચલ સીધો લો બેસ બલા બે, બે બેસ ને બે, હા આ બોલે છે, આવું બોલે છે બેસ ને લા, પણ અલા ઓકે અલા અલી બહુ, અલા અલી ગુજરાત માં પેલું તું એ બહુ આવશે, તું એ ખાધું, તે ખાધું ની જગ્યાએ લોકો તું એ ખાધું, પણ મુંબઈ હેઝ અ ડિફરન્ટ ડાયલેક્ટ એન્ડ ઓલ, જુદી જ કંઈક ડિક્શનરી છે એમની. જો અને અત્યારે તમે આ એક એવી ગુજરાતી મેઇન સ્ટ્રીમ મૂવી કરી રહ્યા છો, ભાષાના કેટલા પ્રશ્નો નડ્યા, ખેર મુહિરભાઈ છે એમને બહુ જ મિસ કરીએ છીએ અત્યારે, આ ફિલ્મના ડિરેક્ટર છે વેરી વેરી વેલ નોન મિહિરભાઈ મિહિરભૂતા, ખૂબ જાણીતા રાઇટર છે, એક્ટર છે, અને ખૂબ બધું કામ કરેલું છે એમણે આ માધ્યમો સાથે, દેટ વે મિહિરભાઈ આઈ એમ શ્યોર કે એમની એક તો એક જુદા જ પ્રકારની ફ્લેવર છે. The first thing when Mihir bhai I met no for this meeting,
મેં કીધું સર બધું બરાબર છે, મને ગુજરાતીમાં પ્રોબ્લેમ છે, બીકોઝ જે સ્પષ્ટ બોલવાનું હોય છે ને, હવે એવું થઈ ગયું છે બોમ્બેમાં આટલા ટાઈમથી હિન્દી યુ નો આફ્ટર ડુઈંગ ઇટ વોઝ ડિફિકલ્ટ, બટ મિહિરભાઈ વોઝ સો ગુડ યુ નો ઇન હિઝ ધીસ થિંગ, હી સેડ યુ જસ્ટ ડોન્ટ વરી આઈ એમ દેર, સો એ કેટલું કહી દીધું, સો વી વોઝ સો રિલેક્સ્ડ, વી સરેન્ડર્ડ કમ્પ્લીટલી. પણ સ્ક્રિપ્ટમાં જે ગુજરાતી છે એ તમને ગુજરાતી ભાષા બોલવી ગમે એવું છે? ઓકે, શુદ્ધ મિહિર સરે સ્ક્રિપ્ટમાં જે ગુજરાતી ભાષાનો ઉપયોગ કર્યો છે ને એ ગુજરાતી ભાષા પ્યોર છે. ઓકે ઓકે ઓકે, સો વોટ ઇઝ ધ ફિલ્મ ઓલ અબાઉટ? વોટ ઇઝ ધીસ લોંગ જર્ની ઓલ અબાઉટ? ઇટ્સ એક્ચ્યુઅલી ધ જર્ની અબાઉટ ફાધર એન્ડ અ ડોટર. ઓકે, એન્ડ ફાધર્સ મ્યુઝિકલ જર્ની, એને એની ડોટરને પ્રૂવ કરવું છે દેટ હી કેન મેક અ સિમ્ફની. શી કોલ્સ ઇટ ફિમ્સની બીકોઝ એ પ્રોનાઉન્સ નથી કરી શકતી, તો એ કહે છે ડેડી તમે પણ બનાવો ને ફિમ્સની. સો આઈ થિંક ઇટ્સ અબાઉટ ધેટ. એન્ડ ધેન ધેર ઇઝ અ બિલ એન્ડ ધેર ઇઝ એ કોન્ફ્લિક્ટ. ઓકે સો મારે તમને બંનેને એ પૂછવું પણ છે કે જય યુ એન્ડ શ્રીનું યુટ્યુબ, તમે લોકો તો ખૂબ ટેલિવિઝનમાં કામ કર્યું છે, ઇન્ડિયન ટેલિવિઝનના ખાસા પોપ્યુલર શોઝમાં તમે લોકો ફીચર થયા છો, ત્યાંથી ગુજરાતી ફિલ્મ કરવાનો કોઈ બેઝિક ઈરાદો હતો? યુ રિયલી ટ્રાઈડ? આર યુ અવેર અબાઉટ ધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ રિસન્ટ ગ્રોથ ઓર વોટ એવર પ્રોગ્રેસ? ડેલિબરેટલી કંઈક એવો પ્રયત્ન હતો? બે આરથી લઈને જે રેવોલ્યુશન ચાલુ થયું છે આપણી ઇન્ડસ્ટ્રીમાં, આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ. મને કોન્ટ્રીબ્યુટ કરવું હતું મારા તરફથી, બીકોઝ આઈ ફીલ પ્રાઉડ કે હું એક ગુજરાતી છું અને આ લેંગ્વેજ અને આપણા સાહિત્ય માટે આઈ રિયલી ફીલ કે ઇફ આઈ કેન બી અ પાર્ટ ઓફ ઇટ એન્ડ વિથ સચ અ નાઇસ પ્રોજેક્ટ, તો સોને પે સુહાગા થા. તો આઈ થિંક મિહિરભાઈએ મને કોન્ફિડન્સ આપ્યો હતો કે યાર ધીસ ઇઝ વોટ યુ વર વેઇટિંગ ફોર, ઇફ યુ વોન્ટ. સો મિહિરભાઈ અપ્રોચ્ડ, એક્ચ્યુઅલી રજત સર ડેટ, અને એમના પછી હું મિહિરભાઈને મળી, એટલે આફ્ટર ધેટ એવરીથિંગ હેપન્ડ. અને ત્યાં સુધી જેડ ઓલરેડી સાઈન ધ પ્રોજેક્ટ, પછી બધું બરાબર બધું ગોઠવાઈ ગયું. મેં એવું વિચાર્યું નહોતું કે મને ગુજરાતી કરવી છે, બીકોઝ ટીવી અને એ બધામાં એટલા બિઝી હોઉં તમે કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એન્ડ યુ વર ડુઇંગ સચ અ પોપ્યુલર શોઝ લાઈક સસરાલ, ગેંદા ફૂલ એન્ડ ઓલ ધોઝ. સો આઈ ટચ વુડ થિંગ્સ વર હેપનિંગ ધેર, તો આઈ નેવર થોટ. બટ જે સડન યુ નો એક જે નીકળું હતું ને કે અચ્છા ગુજરાતી સિનેમા ઇઝ પીકિંગ અપ, ગુજરાતી સિનેમા ઇઝ પીકિંગ અપ, સો આઈ સેડ યાર ઇટ્સ ગુડ યાર. બટ ધેન આઈ પીપલ સ્ટાર્ટેડ યુ નો અપ્રોચિંગ મી, પણ એ બધી સ્ક્રિપ્ટો અગેન વોઝ ધ સેમ થિંગ કે સર બે ફ્રેન્ડ્સ છે, સર ત્રણ ફ્રેન્ડ્સ છે, સર કોલેજ છે, સર કોમેડી છે. સો યાર આઈ સેડ યાર યહી તો સુન રહા હું મેં, મતલબ ઇટ્સ નોટ નથિંગ ગ્રેટ. ઓર મેં કે સર પંચીસ ને બધું, એટલે આઈ સેડ ધીસ ઇઝ નોટ માય કાઇન્ડ યાર, બીકોઝ આઈ હેવ ઓલવેઝ મેન્ટેન દેટ આઈ વિલ ડુ લેસ વર્ક બટ આઈ વિલ ડુ ગુડ વર્ક. એન્ડ સો આઈ ગેવ અપ ઓન ધ આઈડિયા કે મેં કહ્યું યાર આઈ એમ ગેટિંગ ઓલ ધીસ પીપલ, આઈ સેડ મેં કોઈ કરના નહીં હૈ, મેં ઇતના છોડ કે ઉધર ક્યુ જાઉં જબ અબ મેં કો. બટ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, એન્ડ વેન ધીસ ફિલ્મ કેમ, સો વેન આઈ મેટ મિહિર ભાઈ, તો આઈ વોઝ કોન્ફિડન્ટ કે ચલો, બીકોઝ યુ નો એવરી વન વોઝ મેકિંગ ગુજરાતી મૂવી. એબ્સોલ્યુટલી. સો આઈ સેડ એવું બી નથી કે યાર ડેબ્યુ મૂવી છે, કાંઈ બી કોઈ બી યુ નો કાસ્ટ, કાંઈ બી મેકર્સ, યુ નો યુ હેવ ટુ બી ઇન સેફ હેન્ડ્સ. સો અને મિહિરભાઈનું રાઇટિંગ પર જે હોલ્ડ છે, એબ્સોલ્યુટલી, જે ડાયલોગ્સ છે, જે આઈ થિંક ધ મેઇન યુએસપી ઓફ એની ફિલ્મ ઇન ગુજરાતી ઇઝ ધ ડાયલોગ. અને આપણો હિન્દીમાં આપણે કહીએ છીએ ને કે ડાયલોગ્સ બધા ફેમસ થાય છે કે એક બાર કમિટમેન્ટ, ધીસ વન ડાયલોગ, બટ ઇન ગુજરાતી ધ લેંગ્વેજ હેઝ સચ અ સ્ટ્રોંગ ડાયલોગ ઇમ્પેક્ટ, ધ રાઇટિંગ કે ડાયલોગ, બીકોઝ આઈ યુઝ ટુ વોચ લોટ ઓફ ગુજરાતી પ્લેસ, સો ડાયલોગ્સ લાઈક આઈ સેડ વાવ યાર વોટ ડાયલોગ એન્ડ વેરી ડીપ મીનિંગ. એબ્સોલ્યુટલી. એન્ડ મિહિરભાઈએ જ્યારે મને સ્ક્રિપ્ટ સમજાવીને બે ચાર ડાયલોગ, આઈ સેડ ધીસ ઇઝ ટુ ગુડ. સો દેટ વોઝ ધ ઓનલી થિંગ એઝ મિહિરભાઈ ગુજરાતી કે તું ટેન્શન નહીં લેવું. એન્ડ ઇન ધ ફિલ્મ તમે જોશો તો મારા બધા ડાયલોગ જે મિહિરભાઈ લખ્યા છે એન્ડ યુ નો વિચ આઈ હેવ યુ નો સેડ, ઇટ ઇઝ સો ઇન્સ્પાયરિંગ, સો મોટિવેટિંગ કે આપણને થાય કે યાર ચલ યુ નો નેવર ટુ ગીવ અપ ઇન લાઈફ. So you take back home something best, something good. Not so like again that. You were the, do you have any idea, were you the first choice of the script from I don't think so. I was the first choice. I think I was the second choice. First choice of Rajat bhai.
હી જસ્ટ સો મી સેડ કે આ હેન્ડસમ હીરો તો આપણો જ છે. એન્ડ વન ઘમંડ કભી નહીં કિયા, કભી ઘમંડ કિયા હી નહીં મેને, વેરી મોડેસ્ટ. એન્ડ આઈ રીલી વોન્ટ ટુ વોચ ધીસ મૂવી just because of this too. And honestly, I don't see, I'm અને તમે લોકો પતિ પત્ની છો રાઈટ આ ફિલ્મમાં? હા ના પહેલેથી જ છે. તો પછી આ આ આ ઘરમાં ઝાંકવાની કરી લઉં છું કદાચ. તો પછી આ ઘરમાં ઝાંકવાની મને વધારે મજા પડશે. મીરભાઈ વીર હમીર મૌલિકભાઈ વીર હમીરજી કર્યું એન્ડ ઇટ વોઝ વન ઓફ ધ પોપ્યુલર ખાસી વખતનો બઝ હતો. એ પછી નાટક 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 મેં ઘણી ડોક્યુમેન્ટરીઝ કરી બનાવી. મારું માહી પ્રોડક્શન્સ છે ને એમાં ડોક્યુમેન્ટરી ને એક ફિલ્મ બનાવીએ છીએ. પણ નાટક કર્યા મેં, મારું થિયેટર ગ્રુપ છે વડોદરામાં, એમાં નાટક કરીએ છીએ. પણ એજ દરમિયાન ખૂબ બધી મૂવીઝ આવી ને ખૂબ બધી મૂવીઝ પણ એ વખતે ખાસી ચર્ચામાં રહીને બનતી હતી ને હજી બને છે. તો મને કોઈ કામ ના આપે, સારા એક્ટરની વેલ્યુ કોઈ કોઈ જ કરે છે. જાનું છું બેબી, તું શું કરે છે આ ફિલ્મમાં? હું દીકરી બની. અચ્છા, અને પછી તારે સિમ્ફની વગાડવી છે એવું છે? હા, એટલે મને મ્યુઝિક ગમતું હોય છે અને એકવાર હું વગાડું છું. ઓકે, પછી શું? આ કેટલામી ફિલ્મ છે તારી? ફર્સ્ટ. અને પહેલા નાનું નાનું કંઈક બહુ કર્યું છે ને તે તો કામ? હા, હે ને, શું શું કર્યું છે થોડીક તો વાત. પહેલા મેં બે શોર્ટ ફિલ્મ્સ કરી હતી. મારી દીકરી પણ બની હતી બિફોર જોઈનિંગ દીકરી. કેટલો હેરાન કર્યો હતો સાચું બોલો. નપચરીને કઈ કરવાનું નતું, અમારે કોઈને ફિલ્મમાં કઈ કરવાનું નતું. જે કરતા ડિરેક્ટર કરતા હતા, અમે લોકો ખાલી ખાલી કારમાં બેસીને ગપ્પા મારતા હતા. રાઈટ જાનું છે અત્યારે ખાસા બધા લોકો જે જોડાયા છે એમાંથી કૌશલ શાહ ખૂબ તમને વખાણી રહ્યા છે, અપૂર્વા ઓઝા કહી રહ્યા છે હેલો હાઉ આર યુ ઓલ, યુ નો જસ્ટ રિસ્પોન્ડ. અર્ચના નિલેશ વોરા કહી રહ્યા છે ગુડ ઇવનિંગ ઓલ ટીમ મેમ્બર્સ, મસ્ત એવું કહી રહ્યા છે અર્ચના નિલેશ વોરા. ઓલ ધ બેસ્ટ ફોર ન્યુ ગુજરાતી મૂવી એવું એ તમને વિશેષ આપી રહ્યા છે. હાય કહી રહ્યા છે વિના ઉપાધ્યાય, હેલો હાય. અર્પિતા પટની હેલો કહી રહ્યા છે. રાજપૂત વીરુ, પ્રકાશ ભદ્રેશ્વરા, ભૂપેન્દ્ર પટેલ, શશિકાંત મહેતા, સુનિલ ઠાકોર, યસ, દામિની અંજારિયા, કમલેશ જોશી, ગ્રેટ ગુજરાતીઝ એવું લખી રહ્યા છે. હિતેશ, થેન્ક યુ. આઈ વોન્ટ ટુ સે વન થિંગ, પ્લીઝ. હું બધે જ કહું છું, યુ નો, એન્ડ આઈ કાન્ટ લીવ ધીસ ઓલસો, કે યુ નો, બીંગ અ ગુજરાતી, લાઈક હાઉ શ્રેનુ સેડ, કે યુ નો, વી વોન્ટેડ ટુ કોન્ટ્રીબ્યુટ એન્ડ યુ નો ડુ સમથિંગ આપણી ગુજરાતી કમ્યુનિટી માટે. સો આપણે હિન્દી પિક્ચરો તો બધા જોઈએ જ છે, યુ નો, આપણી ગુજરાતી પિક્ચરોને જોવો. અને યુ નો, યુ નો, બિકોઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રી નીડ્સ યોર લવ એન્ડ સપોર્ટ. બિકોઝ અગર તમે લોકો નહીં જો અને યુ નો, સો ઓલ ધ ગુડ પીપલ એન્ડ દે વિલ ગો ટુ હિન્દી ઓર એની વે, બિકોઝ ઇફ આ પીપલ આર નોટ, યુ નો, સપોર્ટિંગ અસ, વોટ વી વિલ ડુ? સો અત્યારે આપણો જે ગુજરાતી પાવર છે ને એ પ્લીઝ બતાવો. ઓકે, ગુડ ઓર બેડ યુ ગાઈઝ ડિસાઈડ આફ્ટર વોચિંગ ધ ફિલ્મ, બટ પ્લીઝ ગીવ અસ વન ચાન્સ, એક ચાન્સ તો આપો, એકવાર ફિલ્મ જઈને જુઓ. સારી ખરાબ તો તમે ઓબ્વિયસલી કહેવાનો છો, યુ, ઓડિયન્સ ઇઝ ઓલવેઝ ધ બોસ, બટ જસ્ટ ગો વન્સ ટુ ધ થિયેટર એન્ડ સી ઇટ. ધીસ ઇઝ યુ નો અ ગુજરાતી, યુ નો, સેઇંગ ટુ ઓલ ધ ગુજરાતીઝ વોચિંગ that we need your support and love. And this is not the end of the conversations. Ek saras majano bahut saras ek round par baki hai, pan yes, ani sathe amare tumne chokkas thi varamvar yaad apavu che ke jalso e gujarati sangeet ane sahitya ne samarpit ek matra application che, tame download karo je pan amari sathe joi rahya chho. Ane Jay rightly pointed out ke gujarati filmo jova jao, koi kashun khotu nahi, tame Hollywood, Bollywood, ફલાણી વેબ સિરીઝ ને ઢીંગણી વેબ સિરીઝ ને ફલાણી એપમાં ઢીંગણી એપમાં જોતા હોય, દેટ્સ ઓકે. ગુજરાતી ફિલ્મો બહુ બળકટ રીતે પોતાની અભિવ્યક્તિ કરી રહી છે અને ખૂબ સુંદર સુંદર સ્ક્રિપ્ટ સાથે, અભિનય સાથે લોકો આવી રહ્યા છે. પ્લીઝ ગો એન્ડ વોચ. લાંબો રસ્તો, આવતીકાલે જ રિલીઝ થાય. કહેવા માંગીશ કે આ ફિલ્મ જોશો ને તો તમને તમારી ભાષા પ્રત્યે લાગણી થશે, માન થશે.
વાહ. અને આપણી સાથે અત્યારે એક સરસ મજાના લોકો તો જોડાયા છે, સાથે સાથે વેરી પોપ્યુલર મલ્હાર ઠાકર આપણી સાથે છે અત્યારે, અને મલ્હાર કેવું છે વોચિંગ અસ, અને લખી રહ્યા છે કે દિલથી ઓલ ધ બેસ્ટ છે મૌલિકભાઈ, શ્રેણુ એન્ડ જયભાઈ. થેન્ક યુ, જય હો મૌલિક. એવું તમારા માટે પણ થેન્ક યુ બાના, આઈ લવ યુ. હવે આ તમારું પોસના એવો નો ફોટો. થેન્ક યુ બાના. અમે અમે ભી થેન્ક યુ ભાઈ. આ ગલત થઈ મલ્હાર, આ કે આખું પેલું શું થયું વાળું બાકી છે આપણું ચર્ચાઓ અને સવાલ જવાબ. તું આવ પાછો, આ તો જસ્ટ તું જુએ છે તો કહી દેવા. ઓકે, સો અમે એક સરસ મજાનું એક રેપિડ ફાયર રાઉન્ડ અમારા શુદ્ધ દેશી સંવાદમાં અમે કરતા હોઈએ છીએ વિથ ઓલ ઓફ યુ ગાઈઝ, અને આમાં સામે ગિફ્ટ ટેમ્પરમાં કશું નહીં મળે, આ ચા જે મળી છે એમાં બધું ગણી લેવાનું. ચલો એ તો પહેલા મળી, યુ હેવ ટુ બી ઓલ કોમ્પિટિટિવ રાઈટ, એન્ડ વી કેન હેલ્પ ઈચ અધર. એબ્સોલ્યુટલી, ઈટ ઇઝ શુદ્ધ દેશી સંવાદ, વી નીડ ઈચ અધર. સો હવે કેટલા તમે શુદ્ધ છો એ ખબર પડશે, એના માટેનો આ સંવાદ છે. ફાઇન, સો લેટ્સ. અલા આ ભાઈ તો બિલકુલ શુદ્ધ બેઠો, ના પાત્રની વાત નથી કરતા, મનને જાકો કેરેક્ટર ખરાબ એટલે ફાઇન. તારી ભાવના સમજી ગઈ. સો કેન વી બિગિન વિથ મૌલિક? હા બોલો સર. ફાઇન, કોને કાયમ માટે બ્લોક કરી દેવા છે? બધી એક્સ ગર્લફ્રેન્ડ. અમે આમ તો ઓપ્શન્સ આપતા હોઈએ છીએ પણ આમાં ઓપ્શન્સ નથી. કોને કાયમ માટે બ્લોક કરી દેવા છે? કોને કેવું હવે? કોમ્પિટિટર્સ ને. હા આવું એને સાહેબ ને સૌથી પહેલા બ્લોક મને બ્લોક કરે. હા તમારો કોમ્પિટ એટલે ફિલ્મમાં મારો કોમ્પિટિટર ખરો ને, બેઠેલા સાથે મારું કોઈ કોમ્પિટિશન નથી. હાય 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 હાય, હી ઇઝ ઇન કેરેક્ટર. અત્યાર સુધીની વર્સ્ટ ગુજરાતી ફિલ્મ અકોર્ડિંગ ટુ યુ? હજુ મેં જ એક ફિલ્મમાં કામ કર્યું હતું, એમાં હું વિષ્ણુ ભગવાન બન્યો હતો અને નામ ભૂલી ગયો, સોરી. એટલે આ ડિપ્લોમેટિક, આ ડિપ્લોમેટિક નામ યાદ નથી આવતું. અને એ આપણે આના મેં પછી હું જ્યારે એની ડબિંગમાં ગયો હતો ને ત્યારે મેં કીધું હતું પણ ખરું કે ધીસ ઇઝ બેડલી એડિટેડ ફિલ્મ અને બહુ જ તમે ખરાબ. મેં પ્રોડ્યુસરને પણ ફોન કર્યો હતો કે ભાઈ તમે એડિટ ન ફાવતો હોય તો હું કરી આપું, હું પોતે એડિટર છું, હું પ્લીઝ તમને હેલ્પ કરું આમાં. મેં આવું પ્રોડ્યુસરને ફોન કરીને પણ કીધું હતું. હું ફિલ્મનું નામ ભૂલી ગયા મને. અભિષેક જૈન નો અપ્રોચ ઘણો ગમ્યો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અને મેં એને અમે પર્સનલી ઘણી વખત મળ્યા છે ત્યારે કીધું છે પણ ખરું. બે યાર મને પ્રભાવિત કર્યો હતો. મને ગુજરાતી ફિલ્મમાં ચલમન જીતવા જઈશું ની સ્ક્રિપ્ટ એના જે રાઇટર છે બોસ સલામ છે. ઓકે ગ્રેટ. તમે આખા આ લાંબો રસ્તો આ મૂવીમાં યુ લુક વેરી હેન્ડસમ એન્ડ સ્ટાઇલિશ એન્ડ સિમ્ફની ઇન ઓર્કેસ્ટ્રેશન એન્ડ કપડ. જય, આઈ વિલ કમ ટુ યુ ટુ ધેટ્સ વાય યુ વોન્ટ ટુ નો કેરેક્ટર. સો ઓન રિલેટેડ ટુ ધેટ ધીસ ક્વેશ્ચન ઇઝ, યસ યસ, કયા મેલ એક્ટરની ફેશન સેન્સને તાત્કાલિક બદલવાની જરૂર લાગે છે? મેલ એક્ટર ઇન બોલિવૂડ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી, માત્ર ગુજરાતી ઇન્ડસ્ટ્રી, મેલ એક્ટર ની સ્ટાઇલ ને બદલવાની જરૂર છે. પાસ કરવો છે, મારી જ બદલી નાખવાની યાર, કે કેવો કરે કોઈ નવો કેરેક્ટર ભજવી. આટલું બોલ્યા બોલતા એમણે કેટલો તો સમય દીધો. ફાઇન, કયા મેલ એક્ટર ની એક્ટિંગ સેન્સ, એક્ટિંગ સેન્સ ને તાત્કાલિક બદલવાની જરૂર છે? એક્ટિંગ સેન્સ ને કોઈ એક વિલન જે બોલિવૂડ માંથી તમે જાણી જેના પરથી ઇન્સ્પાયર થઈ શકો એવા કોણ? બોલિવૂડ માંથી વિલન અમરીશ પુરી. એન્ડ કેમ? એ ડાયલોગ બોલે ને એ
કે બોલે તો ડાયલોગ થઈ જાય. વીર હમીરજી પછી કયું ઐતિહાસિક પાત્ર ભજવવાની ઈચ્છા છે? ઈચ્છા છે એક વાર્તા છે, એના પર હું છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યો છું. જ્યારે વીર હમીરનું રિસર્ચ કરતો હતો ને ત્યારે એ વાર્તા મારામાં આવી, મને ખ્યાલ આવ્યો એનો. અને એ વાર્તા છે ભૂચર મોરી. અને એ ભૂચર મોરી ફિલ્મમાં જે પાત્ર છે રાજાનું, એ રાજાનું પાત્ર ભજવવું એ વિશાળ છે, વિશાળતા છે, ઇટ્સ લાર્જર ધેન લાઈફ. ઓકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કોઈ એક સ્ટેટમેન્ટ અત્યારે તમારે તમારા તરફથી આપવું હોય, કંઈ કહેવું હોય તો એ શું? હા, કે સિન્સિયર એફર્ટ, સ્ક્રિપ્ટ ઉપર વધારે કામ કરો. હું તો અમે પ્રયત્ન કરીએ છીએ સ્ક્રિપ્ટ ઉપર કામ કરવાનો. સ્ક્રિપ્ટને વધારે સિરિયસલી લેવાની જરૂર છે, રાઇટિંગ લેવલને વધારે અપગ્રેડ કરવાની જરૂર છે. જેમ એનું બેસ્ટ ઉદાહરણ ચલમન જીતવા જઈશ છું અને અમારો મિહિર સર, કે કોન્ટેન્ટ ઉપર વધારે કામ સારું કરવાની જરૂર છે પ્લીઝ. ઓકે, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી એક ફરિયાદ હોય તો એ કઈ? કાકા મામાના કોઈરાઓને રોલ આપવાનું બંધ કરો, ભાઈબંધો પરિવારવાદ બંધ કરો, લોબીઝમ બંધ કરો અને સારા કલાકારોને આગળ લાવવાનો પ્રયત્ન કરો. ઇઝ એનીબડી લિસનિંગ? ઓકે ફાઇન, થેન્ક યુ, થેન્ક યુ. આપણે આમ થોડી તાળીઓ પાડી શકીએ આટલી બધી પ્રમાણિક? તમે જ્યાંથી જોઈ રહ્યા છો ત્યાંથી અમારી આખી ટીમ પણ જોઈ રહી છે, એટલે આ અવાજ એમના એમના તરફથી હતો. અને જે લોકો અમારી સાથે જોડાયા છે અને અમને જોઈ રહ્યા છે, બધાનું સ્વાગત કરીએ છીએ શુદ્ધ દેશી સંવાદમાં. તમે છો ને આપણી સાથે છે લાંબો રસ્તો ફિલ્મના ખૂબ ટેલેન્ટેડ કલાકાર સુશ્રેણી શ્રેણુ. વડોદરા કે મુંબઈમાંથી કયું સારું શહેર? વડોદરા એની ડે. મુંબઈ મારી કર્મ નગરી છે, પણ મારી જન્મ નગરી વડોદરા છે. વડોદરા, વોટ્સ સો સ્પેશિયલ અબાઉટ વડોદરા? વોટ યુ, કોઈ વડોદરા વાળા જોતા હોય? બહુ જ બધા લોકો જોતા હશે અને આઈ એમ શ્યોર આઈ એમ એકદમ પ્રાઉડ. અને વડોદરા મારું ઘર છે. વાહ, આઈ એમ વેરી બાયસ્ડ ટુ ઇટ. ઓકે, સો અહીંયા આવીને એવું લાગે છે કે બેક ટુ ધ હોમ? ડેફિનેટલી, ડેફિનેટલી. આઈ એમ આઈ એમ ઓલ કમ્ફર્ટેબલ. ઓકે, ઓકે. ઓન ધેટ નોટ, ધ અનધર આન્સર. વડોદરાની એક વાત જે તમને બિલકુલ ગમતી નથી? એસી કોઈ વાત નહીં, એ છે કે ત્યાં ટેલિવિઝન ને ડેવલપ નથી કર્યું અત્યાર સુધી. આઈ વિશ ક્યારેક હું મારા શો ની શૂટિંગ ત્યાં કરી શકું. ધેટ ઇઝ વન થિંગ. શું વડોદરા થી મુંબઈ કેવી રીતે પહોંચે? કઈ રીતે આ કેવી રીતે એક્ટિંગ કરવી હતી કે કોઈ અચાનક થઈ ગયું? કરું તો સિન્સ આઈ વોઝ આના જેટલી હતી, આના કરતા પણ નાની હતી, ત્યારથી આઈ વોન્ટેડ ટુ બીકમ એન એક્ટર. ઓકે, હું નાની હતી ત્યારથી મિમિક્રી કરતી હતી, મારા ટીચર્સ ને કોપી કરતી હતી. મારા મમ્મી મને બહુ ભણતા, તું ભણવા જાય છે બધાને કોપી કરવા જાય છે. પણ એ ખબર નહીં, દેર વોઝ ધીસ થિંગ કે એન એક્ટર ઇઝ એન ઓબ્ઝર્વર. તમે જોવો ને તો તમે સામેવાળા વ્યક્તિના ન્યુઆન્સીસ કોપી કરવા લાગો. એ મારી અંદર હતું પહેલેથી. સો આઈ થિંક થિયેટર ઓર સમથિંગ ઓર સીધા ડાયરેક્ટલી સ્ટાર્ટ. સો ઇન સ્કૂલ આઈ યુઝ ટુ ડુ થિયેટર અને બધું, પણ આફ્ટર ધેટ આઈ ડિડન્ટ ગેટ અ ચાન્સ. સમડે આઈ વુડ લવ ટુ ડુ થિયેટર. વાહ, સો ધેન મુંબઈ એન્ડ સ્ટ્રગલ એન્ડ નો સ્ટ્રગલ. એટલે યા, ઓફ કોર્સ સ્ટ્રગલ કરી છે, બહુ જ બધી અલગ ટાઈપની સ્ટ્રગલ હતી. ત્યાં ઘર નહોતું, મારું કોઈ રિલેટિવ નહોતું, અને ટ્રાવેલ કરતા તમે વિધાઉટ ટિકિટ્સ, હું અને ડેડી ટ્રેનના ડબ્બામાં નીચે બેસીને વી ટ્રાવેલ. ધીસ ઇઝ રિયલ સ્ટોરી, ટ્રુ સ્ટોરી. ઓકે, ઓકે. આમાંથી કોને એનેસ્થેસિયા આપીને સુવાડી દેવા છે? કેમ ભણાવું? એટલે મેં ફાર્મસી કરી લીધી. એટલે ક્વેશ્ચન, એ જય સોની, બે મૌલિક પાઠક, સી મીર પુતા. એક કામ કરી, હું પોતે લઈ લઈશ. જો ચોઇસ હોય તો તમે ભવિષ્યમાં શું કરવાનું પસંદ કરો? એક્ટિંગ, સિંગિંગ, દવા વેચવી? ખરેખર એટલે આઈ લવ યોર ટીમ યાર, બધું શું સરસ રિસર્ચ કર્યું છે. સી એક્ટિંગ ઓલરેડી ડુઇંગ, બરાબર. બીજું શું ઓપ્શન હતું? સિંગિંગ, સિંગિંગ ઓલસો આઈ ડુ. અને દવા વેચવાનું કામ જ્યારે એક્ટિંગ દુકાન બંધ થશે ત્યારે દવાની દુકાન બંધ થશે. તમારી ફેવરિટ પ્રોપર વાણી આ એકદમ પ્રોપર. અને તમને ઐશ્વર્યા રાય બહુ ગમે? બહુ જ. હા, તમારી ફેવરિટ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય નો આમાંથી કયો રોલ કરવાની તમને પર્સનલી ઈચ્છા છે? દેવદાસ, હમ દિલ દે ચુકે સનમ, દિલ હૈ મુશ્કિલ, ઓર એનીથિંગ એલ્સ? પારો, દેવદાસ. બોયફ્રેન્ડ સાથે આમાંથી કઈ ડેટ સૌથી વધુ ગમે? બાઇક પર લોંગ ડ્રાઈવ,
ડ્યુએટ સોંગ હોલિડે ઇન ગ્રીસ. ગ્રીસ, ઓ ગોડ, હુ હેઝ રિસર્ચ? યાર, એવરીવન નોઝ અબાઉટ મી. આઈ લવ ગ્રીસ. આઈ વોન્ટ ટુ ગો ધેર. યાર, સમડે, સો પ્લીઝ, એની ડે. ઓકે, હવે નાઉ ધીસ ધીસ ક્વેશ્ચન ઇઝ અમેઝિંગ. જય સોની આમાંથી કોણ છે? ઓહ, ઇટ્સ માય ટર્ન. એક સેકન્ડ, વન સેકન્ડ, નોટ યોર ટર્ન, હર ટર્ન. ધ ક્વેશ્ચન ઇઝ રિલી, જય સોની આમાંથી કોણ છે? એન્ડ હિયર આઉટ ધ ઓપ્શન્સ. દારૂ પીવડાયેલો વાંદરો, નપડાયો કાચબો, થોડી રિસર્ચ કરી અને લુચ્યું છે યાર. આમ નેવર, આઈ નો, આઈ એમ નોન ઓફ ધીસ. ઓલી, આઈ હેવ નોટ ગિવન ધ ઓપ્શન્સ. ફન. અને લુચ્યું શિયાળ. લાંબો રસ્તો માં કોનો રસ્તો કાયમ લાંબો જ રહેતો હતો અને કોણ લેટ જ આવતું હતું? એટલે કે કોણ લેટ જ આવતું હતું? જય સોની, મૌલિક પાઠક, મનોજ જોશી. I was never late. He always used to be on the set, yeah. Tu kaan gaadi par late aao. Come on, yeah. And he was late. It's okay, stars late aave. But I was never late. Two stars. મને વિશ્વાસ છે કે આ દસ મિનિટના કોન્વર્સેશન પછી એમનો ગાડીમાં જતા કોન્વર્સેશન આવી. મારે સ્ટિંગ કરવું છે. તો બોલતી છું લેટ આવજો, ક્યાં લેટ આવજો. મેં રિએક્શન રિએક્શન રાત્રે પ્રીમિયરમાં જોવા મળશે. ફાઇન, સો જય, ધીસ ઇઝ ફોર યુ. ચા. ગુજરાતી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલ માંથી જો કંઈક એક પિક કરવાની આવે તો? આઈ થિંક એક વસ્તુ જે ઓલરેડી પિક કરી લીધી છે મેં, એ એક્ટિંગ છે. ઓકે, તો ગુજરાતી પિક્ચરમાં કરાવો કે હિન્દીમાં કરાવો કે વેબ સિરીઝમાં કરાવો, જે ચૂઝ કરવાનું હતું તો કરી લીધું એક્ટિંગ. ઓકે, ગુજરાતી ફિલ્મોના કયા ડિરેક્ટર સાથે તમારે કામ કરવાની ઈચ્છા છે રિસેન્ટલી? એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, મને નામો નથી ખબર, બટ આઈ નો ધેમ થ્રુ ધેર વર્ક. મૂવીઝથી મને ખબર છે. સો ડુ યુ વોચ ગુજરાતી મૂવીઝ ઓફ રીસન્ટ ટાઈમ્સ? યા, આઈ વોન્ટ ટુ વર્ક વિથ ધ ગાય હુ મેડ નટ સમ્રાટ એન્ડ ધ ગાય હુ મેડ ચલ મન જીતવા જઈએ. ઓકે, અને આમાં નથી પણ મારે પૂછવું છે, હમણાં છેલ્લે જોયેલી કઈ ગુજરાતી ફિલ્મ બહુ જ ગમી હતી અને કઈ નથી ગમી? ચલ મન જીતવા જઈએ, વિચ આઈ સો લાસ્ટ. હા, ધેટ વોઝ નાઇસ. એને નથી ગમી એવી, એકચ્યુઅલી મેં એવી એવી પિક્ચર, આઈ ઓલવેઝ નો રિવ્યુઝ થોડા સાંભળીને જ જાઉં. ઓકે, તો આઈ એવી કોઈ ફિલ્મ મેં હજી જોઈ નથી, વિચ આઈ હેવન્ટ લાઈક્ડ ઇટ ઓર એનીથિંગ. ઓકે, ફાઇન. આમાંથી કઈ એક્ટ્રેસ સાથે તમારું નામ ચગે તો તમને બહુ જ મજા આવે? શ્રેણુ પરીખ, રાગિણી ખન્ના, આયશા ટાકિયા. રાગિની તો મેં, આઈ ડોન્ટ નો વોટ ટુ સે ઇન ધીસ. આઈ એમ ટ્રાઇંગ ટુ બટ હા, બટ see the thing is I love all my co-actresses. Okay, so koi ne bhi saath thai to it's good only, matlab I'm okay with that. And adar shrenu rakhi atyare rakhiye la adar shrenu apne bolle adrenaline go with shrenu kaine puchhi leje pehla na na so tu kya bada mari bottle pani bhar le chala. So jay ek sher mulaiza farmaiye. બહુ જ આ મારો આ ફેવરેટ શેર છે, હું જગ્યા મળે ને ત્યાં ટાંકી જ લઉં છું આને. ખતાવાર સમજેગી દુનિયા તુજે, ખતાવાર સમજેગી દુનિયા તુજે, અબ ઇતની ઝ્યાદા સફાઈ ના દે. વાહ વાહ વાહ, ક્યા બાત, ક્યા બાત, ક્યા બાત. સર એક મે ભી પ્લીઝ, ઇરશાદ, ઇરશાદ, અબ ઇન્હોને મુજે છેડી દિયા હૈ. હાય હાય, કે તેરી યાદ મે ખો ગયા થા મે, કે સારી દુનિયા કો ભુલા બેઠા થા મે,
कि तेरी याद में खो गया था मैं, कि सारी दुनिया को भुला बैठा था मैं, अगर लोग पूछे कि कैसे मर गया था मैं तो कह देना सांस लेना भूल गया था मैं। दिस इज हैपनिंग फॉर द फर्स्ट टाइम इन दिस कॉन्वर्सेशन। आखे आखा है मैं पहली वक्त कोई के शायरी नहीं सामने शायरी आम बराबर वाह मजा बड़ी पाछू तो ना पड़ा कीकू नाम कौन है जो कहते हैं ना वो किसी ने नहीं किया है सो दिस इज लाइक रियली गुड दे आर द बेस्ट आई फील टिल नाउ वी हैव टू अ लेवल वेयर आई एम स्केर्ड गाइस या अरे डूड नाउ आई एम रियली स्केर्ड कि व्हिच क्वेश्चन इज गोना कम नेक्स्ट ઘણા લોકોને ખબર નથી કે મારું પેટ નેમ કીકુ છે આઈ નો ઇટ્સ વેરી ધીસ થિંગ નાઉ માય ડેડ એન્ડ માય મોમ નામ તો રાખી દીધું છે સો દેન કે જાને પેટ નેમ શું બોલો તો નામ જ આટલું નાનું છે બટ દે વોઝ અ ટ્રેન્ડ નો કે ભાઈ પેટ નેમ તો હું જ જોઈએ પ્રેમથી શું બોલાવો છે કોઈ એમ પૂછે તો શું કહેવાનું એવું નહીં ને કે પ્રેમથી બી જય જ છે ભાઈ એટલે પણ કે અચ્છા તમે પ્રેમથી શું બોલાવો તમારા દીકરાને તો આ લોકો હવે કઈક તો ના પાડવું પડશે હા તો મારા મામા એનો સેડ અને કીકુ રાખી દો ઈટ વોઝ જસ્ટ રેન્ડમ કે કીકુ સો એન્ડ માય મારા નાના ભાઈ છે ને આઈ હેવ ટુ યંગર બ્રધર્સ સો દે સેડ કીકુ ભાઈ આઈ સેડ લિસન યાર અગર ભાઈ બોલના હે ના તો જય ભાઈ બોલ કીકુ ભાઈ ડઝન્ટ ગો કીકુ ભાઈ સો યા ધેટ વોઝ માય મામા એન્ડ માય મોમ ડેડ રેન્ડમ વેરી રેન્ડમ કીકુ પાડ દો ઓકે સો અનધર ક્વેશ્ચન ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ યોર પેટ નેમ કીકુ માંથી કોઈ બીજું નામ કરવું હોય તો કયું કરો કીકુ આનંદ I've got the worst one now. So what's my thing? Actually, I honestly, mane maru naam bahu game. Etle game che. So let's keep it J. So it's J. Okay. And now, matlab J. Ha, Bombay maine bata ke hi J. Bata re only you know, chokri tere dinne like hi J. Hi J. Etle age rakhu tare. J. Prem thi bolave. Pan prem thi bolavo. Hi. Fine. Varsat ma. જે બોલાવું હોય બોલાવો જય બોલાવો વરસાદમાં સૌથી વધુ શું મિસ કરો છો લોચો ટામેટાના ભજીયા પોંકવડા ગાજરનો હલવો ટુ થિંગ્સ લોચો અને ગાજરનો હલવો ઓકે બીકોઝ ધેટ વોઝ માય ફેવરિટ એક મિનિટ હા આમાં ઓપ્શન ના આપ્યો હોત તો સાચો જવાબ મળત અચ્છા શું ઓફ ધ રેકોર્ડ લાંબો રસ્તો ની બા બહુ ઓર બેબી કોણ કોણ છે બા આયરા અચ્છા આ લાંબો રસ્તો ના બા છે બા બા આનું મોટું જોજો અચ્છા અચ્છા આ બા છે ઓકે અત્યારે તો બહુ એટલે કેને રિસાઈ જાય વારે એ બહુ છે અમારી આ અને આયરિયા બેબી છે સો યા ધેટ્સ બા બહુ ઓર બેબી અને તું બ્લાઇન્ડ ડેટ પર કોની સાથે જવા માંગો છો એ કેટરીના કેફ બી દીપિકા પાદુકોણ સી કિમ કાચોપરા ટફ વન ટુ આઈ થિંક કેટરીના કેફ નોટ વિથ બ્લાઇન્ડ વિથ ઓપન આઈઝ આઈ ડોન્ટ વોન્ટ બી બ્લાઇન્ડ ધેટ ટાઈમ કોની સાથે કામ કરતા કરતા લાંબા થઈ જવાય છે શ્રેણુ પરીખ મૌલિક પાઠક ને જાનુષી ઓઝા મારું
મને બોલવાની જરૂરત જ તને ખબર જ છે એમ તું મારે બોલવાની જરૂર તને જ છે તને કેમ લાગ્યું કે તારું નામ લઈશ શ્રેણુ પરેખા માંથી કોણ છે? દારૂ પીવડાયેલો વાંદરો, લપલપિયો કાચબો અને લુચ્ચુસિયા. જો દારૂ પીવડાવેલો વાંદરી તો એને ફિલ્મમાં કર્યો છે એક સીન. તો ફિલ્મમાં એક સીન છે જેમાં આપણે કે વાંદરાને દારૂ ના પીવડાવશો તો આને પી લીધી છે. એન્ડ શી ઇઝ ગોઈંગ મેડ ઇન ધેટ સીન. And I am going behind her, okay, listen, this is Ahmedabad. You daru peena and the bawal no karai. So, it is. And no, she is not a lap lap yo kachbo. Chakli khari. Haan, so ke, luchi chakli khari. Luchi chakli su hai bhi. To luchu si ar su. But option is not here. Fine, fine. Option is not here. Fuck it. કયા મેલ એક્ટરની ફેશન સેન્સને તાત્કાલિક બદલવાની જરૂર છે અકોર્ડિંગ ટુ યુ ઇન ગુજરાતી? પ્લીઝ ડોન્ટ ટેક મી રોંગ, ધે વોન્ટ, ધે આર કમિંગ બેક ટુ બેક, સો એ લોકો કહી દેશે. સરસ છે, ધેલ ગેટ બેક ટુ યુ. સો આઈ ડોન્ટ વોના સી, આઈ એમ નોટ કમ, આઈ એમ નોટ, યુ નો, લાઈક આઈ એમ જસ્ટ બીંગ ઓનેસ્ટ. આઈ થિંક બધા નીડ, બીકોઝ લેટ્સ શો ધેટ વી are not only, you know, good actors, but we can present ourselves like, you know, any other medium. Because when I, people come and tell me now, ke in, which I feel it's wrong, that Gujarati ma chane, hero nahi, proper hero nahi, jam dekha body, body, aache teje, ke bada hai na, pet nikli ghi uche naam. So let's not, you know, go into that category, to all the people, you know, let's be that kind of idol, which, you know, our Gujarati kids, when they grow up, they say, I want to be like him, yaar. I want to be like that guy. I'm saying acting also, and you have, because we are actors, you know, we have to be good in everything, like acting, dancing, your looks, your body, everything. I think it's a complete this thing, makeover. Yeah. So I think everyone, don't take me wrong, I'm just being, you know, honest, and okay, let's make this as like the proper this thing. So honesty mate, pramanik mate, samvad jani to che, shuddh deshi samvad enu naam che. And chale sawal. કોની એક્ટિંગ સેન્સને બદલવાની જરૂર લાગે છે ઇન ધ ઇન્ડસ્ટ્રી અકોર્ડિંગ ટુ યુ? ટુ બી વેરી ઓનેસ્ટ, આઈ ડોન્ટ નો મેની ઓફ ધ પીપલ, લાઈક આઈ હેવન્ટ વોચ ધેટ મેની, બટ આઈ થિંક એક જે ગુજરાતીને લોકો જે રીતે લે છે ને, કે છે ગુજરાતી તો આવી એક્સેન્ટ બોલશે, આઈ થિંક દેટ ઇઝ અ વેરી વેરી રોંગ થિંગ વિચ દે, વી આર નોટ લાઈક દેટ, વી ડોન્ટ ટોક ઇન દેટ એક્સેન્ટ. એબ્સોલ્યુટલી. એ સુનતે હો? નો, વી ડોન્ટ ટોક લાઈક દેટ, નો વી ડોન્ટ. So, we should not promote that in movies. It's a, those kind of acting which, you know, everyone is doing, no? Just to make audience laugh. So, I think that's... Yeah. I don't know actors. I'm just like... Bata nahi karta ho chuke. Let's be this thing ki Gujaratiyo actual keva chhe. Actual how they act. Actual how they, you know, react. I think that we should act and not, like, you know, make a fool out of ourselves. Great. On that note... Can we have a huge round of applause for this I want to say that I'm meeting you for the first time, but I have become your fan, your Gujarati, and the way you conduct an interview, it's so good, it's so special, spashed and very shuddh. So yeah, it's very very, very spunky also. Very, I really loved thank, it. Thank, like, thank, it's thank, good. I think it's thank, very thank, very thank, energetic. And thank, your team. Thank you. Your team research. તમે જે બી યુનો ફિલ્મના સ્ટારકાસ્ટ હોય, તમે એમના માટે તાળીઓ વગાડાવો છો. એક વાર આઈ વોન્ટ ટુ મેક યુ નો ગાઈઝ, પ્લીઝ મેક નોઇઝ ફોર હિઝ ટીમ.
તાળીઓનો ગડગડાટ બહુ જ લાઉડ એન્ડ ક્લિયરલી તમને કહી રહ્યો છે કે તમે છો અને કરી રહ્યા છો જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો. ઓન દેટ નોટ, મારે અમને સાચી વાત તો એ છે કે મારે એટલા બધા સવાલો પૂછવા છે, હજી એટલું બધું અંદર ખળભળે છે કે મને એમ થાય છે કે હું આ પૂછી લઉં આ પૂછી લઉં. ખબર નહીં પછી આટલા સરસ મજાના કલાકારો કઈ ફિલ્મમાં અને કયા કારણસર અમારે ત્યાં સ્ટુડિયોમાં ક્યારે આવશે, એટલે આ તક ઝડપી લેવી છે. પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને અત્યારે આ સંવાદને અહીંયા વિરામ આપીએ છીએ અને એક સરસ મજાનો બીજો સંવાદ આવો જ બીજા એક્ટ્રેસ સાથે બીજી ગેંગ સાથે તૈયાર છે. લાઈક એ લોકો દરવાજાની બહાર ઉભા રાખ્યા છે અમારે એવું છે. પણ તમે ભૂલશો નહીં, ચૂકશો નહીં, એક સરસ મજાની આ મૂવી આવી રહી છે. લાંબો રસ્તો એક એક સરસ સફર છે, મોસમ છે અને આ સફર છે અને સાથે સંગીત છે. મ્યુઝિક પણ અદ્ભુત છે અને લેખક દિગ્દર્શક મિહિર ભૂતા ખૂબ જાણીતું અને ખૂબ પ્રસિદ્ધ અને ખૂબ સજ્જ નામ છે આ ક્ષેત્રનું. આ મૂવી એમના માટે પણ જોવા જઈ શકાય અને આટલા ટેલેન્ટેડ કલાકારો એમાં અભિનય કરી રહ્યા છે અને ઓલરેડી એમને વાહવાહી એના માટે મળી રહી છે. ગો એન્ડ વોચ ધીસ મૂવી Tomorrow, 7th September, Lambo Rasto. Go and give all the love and support and show Gujarati power. Woo! On that note, હમણાં બરાબર અડધો કલાક પછી ફરીથી મળીએ છીએ. શુદ્ધ દેશી સંવાદને આજે બેક ટુ બેક કરવાનું છે. હવે પછી વેન્ટિલેટરની ટીમ સાથે આપણે સરસ મજાનું કોન્વર્સેશન કરીશું. ત્યાં સુધી કરતા રહો જલસો ગુજરાતી સંગીત અને સાહિત્યને સમર્પિત એકમાત્ર એપ્લિકેશન.